હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ ચિંકીનું લેમનેડ સ્ટેન્ડ. લંચનો સમય હતો અને ગટ્ટુ ચિંકી બંટી અને ગુડ્ડી ક્લાસરૂમમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, કેટલી ગરમી થાય છે નહીં? હું તો ઘરે જઈને ઠંડુ ઠંડુ જ્યુસ પીશ. હા હા ગટ્ટુ, એ જ્યુસ જે કાલે પપ્પા લાવ્યા હતા એ બહુ જ યમી હતો. તો પછી હું અને બંટી પણ આવીશું તમારા ઘરે ગટ્ટુ ચિંકી. અમને પણ ટેસ્ટી ટેસ્ટી જ્યુસ પીવો છે. અને બધા હસવા લાગે છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવે છે. બધા ઊભા થઈને તેમને ગ્રીટ કરે છે. અરે બાળકો, બેસી જાઓ, મારી પાસે તમારા બધા માટે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે. એ શું છે મેમ? બાળકો, આપણા સ્કૂલમાં એક ફેર લાગવાનો છે, જેમાં તમારે બધાએ બે બે ના ગ્રુપમાં સ્ટોલ લગાવવાનો છે. શું સ્ટોલ્સ? કઈ ખબર ના પડી મેમ. મતલબ એ કે તમે લોકો બધા બે બે ના ગ્રુપ્સમાં ટીમ બનાવશો અને સ્ટોલ લગાવશો, જેમાં તમે લોકો હોમમેડ વસ્તુઓ રાખશો અને તમને એક સિનિયર સ્ટુડન્ટ ગાઈડ કરશે. આ સ્ટોલથી તમને જેટલા પણ પૈસા મળશે એ બધા ડોનેશનમાં જશે. એટલું જ નહીં, જેના સ્ટોલ પર સૌથી વધારે લોકો આવશે એ જીતી જશે અને પ્રાઇઝ પણ મળશે. ટીચર બાળકોને આ ન્યૂઝ આપીને જતા રહે છે અને ગટ્ટુ ચિંકી બંટી અને ગુડ્ડી નિર્ણય કરે છે કે સાંજે પાર્કમાં મળીને ડિસાઈડ કરશે કે કોણ શું બનાવશે. પછી શું હતું? બધા સાંજે પાર્કમાં મળ્યા. તો તમે લોકોએ શું વિચાર્યું? તમે તમારા સ્ટોલ માટે શું બનાવશો? હું અને હરી એક ટીમમાં છીએ. અમે લોકો તો સુંદર સુંદર પેઇન્ટિંગ્સ બનાવીશું, જેને લોકો પોતાના ઘરે દિવાલ પર લગાડી શકે. જોજો ગટ્ટુ ચિંકી, અમારી વસ્તુઓ જ લોકો સૌથી વધારે ખરીદશે. હા, અને મેં અને બંટીએ વિચાર્યું છે કે અમે લોકો સુંદર સુંદર પેન સ્ટેન્ડ્સ બનાવીશું. મેં એ ઇન્ટરનેટથી બનાવતા શીખ્યા હતા. બહુ જ મજા આવશે. ચિંકી આ સાંભળી દુખી થાય છે અને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, આ બધાના આઈડિયાઝ કેટલા સરસ છે અને આપણે તો હજુ ડિસાઈડ જ નથી કર્યું. અરે ચિંકી, એ જ્યુસ તો ખતમ થઈ ગયો. બપોરે થોડા ગેસ્ટ આવ્યા તા ને, એટલે તું એક કામ કર, ફ્રીજમાં થોડા લેમન્સ પડ્યા છે તો તું લેમનેડ બનાવી લે. લેમનેડ? હા મમ્મી, એ સારો આઈડિયા છે. તો હું ગટ્ટુ, ગુડ્ડી અને બાકી બધા માટે પણ બનાવી લઉં છું. ચિંકી લેમન્સ લે છે અને તેમના જ્યુસમાં પાણી નાખીને ખાંડ નાખે છે અને સરસ લેમનેડ તૈયાર થાય છે. વાહ મમ્મી, આ તો બહુ સરસ બન્યું છે, એકદમ ઠંડુ અને રિફ્રેશિંગ. ત્યાં જ પાછળથી ગટ્ટુ અને બીજા બધા મિત્રો ત્યાં આવે છે. બધા ચિંકીનું લેમનેડ પીવે છે અને ખૂબ જ ગમે છે. વાવ, આ સરસ છે ચિંકી, અને તો પિતા જ મારામાં એનર્જી આવી ગઈ. થેન્ક યુ ગટ્ટુ. ત્યાં જ ચિંકી વિચારે છે અને તેને એક આઈડિયા આવે છે. આઈડિયા? ગટ્ટુ, આપણે લેમનેડ સ્ટોલ નાખીએ તો? હા ગટ્ટુ ચિંકી, લોકોને તમારું લેમનેડ ડ્રિંક બહુ પસંદ આવશે. જ્યારે એ લોકો બીજા બાળકોના સ્ટોલ્સ જોઈને થાકી જશે ને, તો તમારી પાસે આવીને લેમનેડ પી લેશે. ગટ્ટુને આ આઈડિયા ખૂબ જ ગમે છે અને તેઓ નિશ્ચય કરી લે છે કે તેઓ લેમનેડનો સ્ટોલ જ લગાવશે. ફેરનો દિવસ આવે છે અને ગટ્ટુ ચિંકીનો લેમનેડનો સ્ટોલ તૈયાર છે. બંનેને મીરા દીદી ગાઈડ કરે છે કે જે તેમની સિનિયર હતી. તો ગટ્ટુ ચિંકી, બધું તૈયાર છે ને? હા દીદી, અમે ઠંડુ ઠંડુ લેમનેડ બનાવીને તૈયાર કર્યું છે અને આ ડિસ્પોઝેબલ ગ્લાસીસ પણ આવી ગયા. અને આ રહ્યું ડસ્ટબિન દીદી, હું ધ્યાન રાખીશ કે લોકો ગંદા ગ્લાસીસ અને કચરો ડસ્ટબિનમાં જ નાખે. ઠીક છે, ફેર હમણાં શરૂ થઈ જશે અને બધા લોકો આવવા લાગશે. ત્યાં સુધી તમને ઈચ્છા હોય તો તમે તમારા ફ્રેન્ડ્સના સ્ટોલ્સ પણ જોઈ શકો છો. હું ત્યાં સુધી અહીંયા રહીશ. ગટ્ટુ ચિંકીને આ આઈડિયા ગમે છે અને તેઓ પિંકી, હરી, ગુડ્ડી અને બંટીનો સ્ટોલ જોવા જતા રહે છે. વાવ પિંકી, તારા પેઇન્ટિંગ્સ તો સચ્ચે
બહુ જ સરસ છે. તું એક મારા માટે પણ બચાવીને રાખજે. હું લાસ્ટમાં આવીને જરૂર લઈશ. અને ગુડી બંટી, તમારું આ યલો વાળું પેન સ્ટેન્ડ મને ખૂબ જ ગમ્યું. હું એ લઈશ. તે સંભાળીને રાખજે અને કોઈને ના આપતી. થેન્ક યુ ગટ્ટુ. હું આને જરૂર સંભાળીને રાખીશ. અને તમારો લેમોનેડ સ્ટોલ પણ બહુ જ સરસ લાગે છે. જોજો, બધા ત્યાં જરૂર આવશે. ત્યાં જ ગટ્ટુ ચિંકીની ક્લાસ ટીચર આવે છે. અરે ગટ્ટુ ચિંકી, તમે લોકો અહીંયા શું કરો છો? જાઓ, જલ્દીથી તમારા સ્ટોલ પર જાઓ. ટાઈમ થઈ ગયો છે, લોકો આવવા લાગશે. ઓકે મેમ. ગટ્ટુ ચિંકી તેમના સ્ટોલ પર જતા રહે છે કે જ્યાં મીરા દીદી તેમની રાહ જોતી હતી. થોડી જ વારમાં ઘણા બધા લોકો ફેરમાં આવે છે. તેઓ અલગ અલગ સ્ટોલ પર જઈને બધાનો સામાન જોતા હોય છે. ગટ્ટુ ચિંકીના લેમનેડ સ્ટોલ પર થોડી વારમાં ભીડ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી બધાને ડિસ્પોઝેબલ ગ્લાસમાં તે આપતા હતા. મીરા દીદી બધા પાસેથી પૈસા લઈને તેને એક બોક્સમાં નાખતી હતી. અરે વાહ ગટ્ટુ, આપણું લેમનેડ તો લોકોને બહુ પસંદ આવી રહ્યું છે. મને લાગે છે બધું જલ્દી જ ખતમ થઈ જશે. અરે ચિંકી, હવે વાત ના કર. આપણી સ્ટોલ પર કેટલી ભીડ છે. આપણે બધાને લેમનેડ આપવાનું છે. જલ્દી જલ્દી કામ કરીએ. હા ગટ્ટુ, ઠીક છે. ગટ્ટુ ચિંકી ઘણી મહેનતથી કામ કરતા હતા. થોડી જ વારમાં તેમનું બધું લેમનેડ ખલાસ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી થાકીને ચેર પર બેઠા હતા. ત્યાં જ તેમના સ્ટોલ પર ટીચર આવે છે. ગટ્ટુ ચિંકી, સાચે તમારો સ્ટોલ તો બધાને બહુ જ ગમ્યો. શું મને પણ એક ગ્લાસ લેમનેડ મળશે? થેન્ક યુ મેમ, પણ બધું લેમનેડ તો ખલાસ થઈ ગયું. અરે ના ગટ્ટુ, મેમ માટે મેં પહેલાથી જ એક ગ્લાસ બચાવીને રાખી દીધો તો. આ લો મેમ. થેન્ક યુ સો મચ ચિંકી, આ સાચે બહુ જ રિફ્રેશિંગ છે. મેમ, આજે આપણે બહુ બધા પૈસા ભેગા કર્યા છે. હવે આપણે વધારે પૈસા ડોનેટ કરી શકીશું. હા મેમ, અમે અમારા ટાર્ગેટથી વધારે પૈસા કલેક્ટ કર્યા છે. હા બેટા, તમે ત્રણેય બહુ જ સરસ કામ કર્યું છે. આખા ફેરમાં સૌથી વધારે અહીંયા જ લોકો આવ્યા છે. વેરી ગુડ. અને પછી ગટ્ટુ અને ચિંકી લેમનેડથી કમાયેલા પૈસા ડોનેટ કરે છે અને ખૂબ ખુશ થાય છે. સોસાયટી એક્ઝિબિશન. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ પોતાની રૂમમાં તકિયાથી લડી રહ્યા હતા. ત્યાં જ રસોડામાંથી કંઈક સરસ બનવાની સુગંધ આવે છે. ચિંકી પોતાના ઓરડામાંથી દોડીને મમ્મી પાસે જાય છે. શું બનાવ્યું છે મમ્મી? કેટલી સરસ સુગંધ આવી, મારે પણ જોવું છે. અરે હજી બનવા તો દે બેટા, થોડી ધીરજ રાખ. તારા માટે વ્હાઇટ પાસ્તા બનાવી રહી છું. ત્યાં જ ગટ્ટુ દોડતો આવે છે. અરે ચિંકી, ગેમ વચ્ચે કેમ છોડી? તારો વારો આવ્યો તો તું અહીં આવી ગઈ. કેટલી સરસ સુગંધ આવી રહી છે ગટ્ટુ, હું તો મમ્મી જોડે પાસ્તા બનાવવાનું શીખીશ. અરે તેના માટે નેક્સ્ટ ટાઈમ શરૂઆતથી જ પાસે ઊભી રહીને આખી કુકિંગની પ્રોસેસ જોજે. કેવી રીતે શાકભાજી કાપવાની હોય, પાસ્તાને ઉકાળવાના હોય, બધું જ પહેલેથી જોજે. આવો વચ્ચેથી જોઈશ તો કંઈ જ ખબર નહીં પડે. ઓકે મમ્મી. મમ્મી મારે પણ પૌવા બનાવતા શીખવું છે. ઓકે ગટ્ટુ, નેક્સ્ટ ટાઈમ આપણે પૌવા બનાવતા પણ શીખીશું. બધા વાતો કરતા જ હતા ત્યાં જ દરવાજામાં ડોરબેલ વાગે છે. ગટ્ટુ જરા જો તો બેટા, કોણ આવ્યું છે? ગટ્ટુ દોડીને દરવાજો ખોલવા માટે જાય છે અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે તેની સામે સોસાયટીના ચેરમેન વર્મા અંકલ ઉભા હોય છે. અરે વર્મા અંકલ, નમસ્તે. નમસ્તે બેટા, કેમ છો તમે? હું એકદમ ઠીક છું અંકલ. ત્યાં જ મમ્મી રસોડામાંથી બહાર આવતી વખતે પૂછે છે, કોણ આવ્યું છે બેટા? કોની સાથે વાતો કરે છે? અરે તમે કેમ છો વર્માજી? બહાર કેમ ઉભા છો? અંદર આવો ને. અરે હું ઠીક છું, બસ આ કાર્ડ આપવું હતું. આ વખતે સોસાયટીની મીટિંગમાં તમે આવ્યા નહોતા. અમે બધાએ મળીને એક પ્રોગ્રામ વિશે વિચાર્યું છે. તે ફૂડ પ્રોગ્રામ છે. બધા ઈચ્છે તો પોતાની સ્ટોલ પણ લગાવી શકે છે કે પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપી શકે છે. જેમ કે કોઈને ગાવાનું કે નાચવાનું હોય તો. સોસાયટી માટે કોઈ પણ મેસેજ હોય તો આપી દેજો સ્ટેજ પર. સારું, અમે જરૂર આવીશું. તમે અંદર તો આવો, ચા પીને જાઓ. ત્યાં સુધી પપ્પા પણ પોતાના ઓરડાની બહાર આવી જાય છે. અરે તમે હજુ દરવાજામાં જ ઊભા છો? બસ પેલો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો ને, તે જ બતાવવાનું હતું. તમારી તો ઓફિસમાં મીટિંગ હતી, તમે આવ્યા નહોતા ને. જી, મારા માટે કઈ કામ હોય તો મને બતાવજો હો. સોસાયટી માટે કામ કરવા માટે હું હંમેશા તૈયાર છું. હા હા ચોક્કસ, હવે હું નીકળું છું. પ્રોગ્રામની તૈયારી જો કરવાની છે. અને હા, જો તમારે સ્ટોલ નાખવી હશે તો સોસાયટીને પહેલા બતાવવું પડશે. આ ખાલી ધ્યાનમાં રાખજો.
આટલું કહીને તે જતા રહે છે. ફરી બધા પાછા રસોડામાં આવે છે. મમ્મી, આ સ્ટોલ શું હોય છે? તેમાં આપણે ખાવા પીવાની વસ્તુ અથવા અન્ય કોઈ પણ વસ્તુ માટે નાનકડી દુકાન બનાવી શકીએ છીએ. ત્યાં જ પપ્પા, જે ઓરડામાં બેસીને બધાની વાતો સાંભળી રહ્યા હોય છે, તે કહે છે, અરે પાસ્તાની સ્ટોલ કેમ ના લગાવવામાં આવે? ચિંકી મમ્મીને પાસ્તા બનાવવામાં મદદ કરશે, મોન્ટુ મને બિલિંગમાં, બંનેને ટીમ મેનેજમેન્ટ સમજમાં આવશે. વાવ, કેટલી મજા આવશે! મમ્મી, આપણે પાસ્તાનો સ્ટોલ લગાવીશું. સારું, હું વર્માજીને ઇન્ફોર્મ કરી દઉં છું. સોસાયટીના કાર્યક્રમનો દિવસ આવી જાય છે. બાળકો પણ પોતપોતાની રીતે તૈયાર થઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં ભેગા થાય છે. અરે ગટ્ટુ, સ્ટોલમાં મજા આવશે. મેં તો ટામેટાના સૂપની સ્ટોલ લગાવી છે, જોજે હું જ વિનર બનીશ. ચિંકી બંટીની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે. મમ્મી, સ્ટોલ લગાવીને આપણે ભૂલ તો નથી કરીને? જોને, બંટી તો ટામેટાનો સૂપ બનાવવાનો છે, અને આપણે? અરે બેટા, અહીં આવ, આપણે જે કરવાના છે તે બધું જ જોઈશું. તો આખી સોસાયટીને તારા હાથોથી સ્વાદિષ્ટ પાસ્તા બનાવીને ખવડાવીશ. આવ, હવે પાસ્તા બોઇલ કરતા શીખવાડો. ત્યાં સુધી તમે શાકભાજી અને મશરૂમને નાના નાના ટુકડાઓમાં કાપી રાખો. ઓકે મમ્મી, આપણે જીતીશું આજે. હા, થઈને વાત. ગટ્ટુ અને ચિંકી શાકભાજી કાપતા હોય છે અને મમ્મી ગેસ ઓન કરીને પાસ્તા ઉકાળવા માટે મૂકી દે છે. ત્યાં પપ્પા કુપનની ડાયરી અને પિનને લઈને એક બાજુ ઊભા રહે છે. આ શેની ડાયરી છે પપ્પા? આ ડાયરી નહીં, બિલ છે બેટા. જ્યારે કોઈ મને પ્લેટના પૈસા આપશે ત્યારે હું તેના પૈસા કાપી લઈશ. તે પૈસાને તું ગલ્લામાં નાખી દેજે અને છેલ્લે રાત્રે આપણે તેની ગણતરી કરીશું. વાવ, કેટલી મજા આવશે. હા, બસ લોકોને આપણા પાસ્તા પસંદ આવી જાય. ગમશે કેમ નહીં? આજે આપણી ચિંકી જાતે બનાવી રહી છે. યસ મમ્મી. થોડી વાર એક એક કરીને લોકો ગાર્ડનમાં આવી જાય છે. ત્યાં બંટીની સ્ટોલ પર પણ લોકો આવવાના શરૂ થાય છે. શરૂઆતમાં ઘણી ભીડ હોય છે, પણ ગટ્ટુના સ્ટોલ પર ફક્ત બે જણા જ હોય છે. હે ભગવાન, ક્યાંક અમે હારી ના જઈએ. એવું નહીં થાય બેટા, બી પોઝિટિવ. અને ત્યાં પાસ્તા બનતા જ ચિંકી અવાજ લગાવવા માંડે છે. અરે વાહ ચિંકી, તે તો બધા જ પ્રકારના પાસ્તા બનાવવાનું શીખી લીધું. હા, હું છું જ બેસ્ટ. એમ, વ્હાઇટ પાસ્તા, રેડ પાસ્તા કેવી રીતે બનાવીશ? અરે બાબા, સિમ્પલ છે. રેડ સોસમાં કેચઅપ નાખવાનું હોય છે અને વ્હાઇટમાં મેદો અને મિલ્ક અને દૂધ. હેને મમ્મી? હા બેટા. ત્યાં જ પાસ્તા બનેલા જોઈને તેમના કાઉન્ટર પાસે ઘણી બધી ભીડ જમા થાય છે. બધા એક એક કરીને ઓર્ડર બુક કરે છે. ત્યાં બંટીના સૂપમાં મીઠું ઓછું હોવાને કારણે ઘણા બધા લોકો ત્યાંથી જતા રહે છે. એક એક કરીને આવો ને તમે બધા. સારું અંકલ. અને બધા લાઈનમાં ઊભા રહી જાય છે. ત્યાં બંટીની સ્ટોલવાળા કસ્ટમર પણ અહીંયા આવીને લાઈન લગાવે છે. બંટી ઉદાસ થઈ જાય છે. ત્યાં ગટ્ટુ અને ચિંકી એક એક કરીને બધાને પ્લેટ આપતા હોય છે. આલો વર્મા અંકલ. આલો આંટી, અને કેવું લાગ્યું બતાવજો. વાહ ભાઈ, કેટલો ટેસ્ટી પાસ્તા બનાવ્યો છે તમે લોકોએ. ચિંકી દીકરીએ તો કમાલ કરી દીધી આજે. આ લો, 501 રૂપિયાનો ઇનામ મારા તરફથી. અરે અંકલ, આ શું? રાખેલે બેટા, આ મારા તરફથી ઇનામ છે અને આખી સોસાયટી તરફથી. કેમ ભાઈ? બીજા બધા પણ તેમની વાતમાં હા મિલાવે છે. બીજા બાળકો અને બંટી ગુડ્ડી આ જોઈને નિરાશ થઈ જાય છે અને મમ્મી પપ્પા આ બધું જોઈ રહ્યા હોય છે. ગટ્ટુ ચિંકી, આ લઈ લો. આ પૈસાથી બધા બાળકોને પાર્ટી, એ બધાના છે. હા પપ્પા. બંટી, અહીંયા આવ, તો ચિંકીના હાથે બનાવેલા રેડ સોસ પાસ્તા ખા, તને ખૂબ ગમે છે ને? અને પછી બધા બાળકો ચિંકીના હાથે બનાવેલા પાસ્તા ખાઈ ખુશી ખુશી નાચવા લાગે છે. રાત્રે પપ્પા ગલ્લો ખોલે છે તો તેમાં ઘણા બધા પૈસા હોય છે. ગટ્ટુ, કાઉન્ટ કરો બંને જણા અને મને કહો કેટલા પૈસા કમાયા. 1, 2, 800 રૂપિયા પપ્પા. આ તમારા બંનેનું ઇનામ છે, પહેલી કમાણી. તેમાંથી તમારા માટે ગિફ્ટ લઈશું. મારી તો ફ્રોક પણ આવી જશે હવે. બધા લોકો હસવા લાગે છે. મમ્મી અને પપ્પા એકબીજા સામે જોઈને સ્માઈલ કરે છે. થેન્ક યુ આજના પ્રોગ્રામ માટે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.